આગળ વાત અમરેલીની કરીએ. અમરેલીના જિલ્લાના દરિયાકાંઠે પવન સાથે દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદ બંદર પર બે નંબરનું સિગ્નલ હવે ત્રણ નંબરનું કરી દેવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. દરિયા કિનારે પવનની સ્પીડ વધી રહી છે. વાવાઝોડાને કારણે દરિયા કિનારો પ્રભાવિત થઈ શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર અગાઉ બે નંબરનું સિગ્નલ હતું અને હવે આ સિગ્નલ ત્રણ નંબરનું કરી દેવામાં આવ્યું છે. અમરેલીનો જાફરાબાદનો દરિયા કિનારો અમે આપને અત્યારે બતાવી રહ્યા છે. અમરેલીનો જે દરિયા કિનારો છે તેના ઉપર બે નંબરનું સિગ્નલ હટાવીને ત્રણ નંબરનું સિગ્નલ કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ સંકટ વધુ ને વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે. જે ભયાનકતા છે તે વધુ થઈ શકે છે. જ્યારે વાવાઝોડું બિપરજોય જખૌની આસપાસ કચ્છના બંદરો પર ટકરાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે અને જે તમામ જિલ્લાઓ જે છે જેના બંદરો છે તેના પર જે સિગ્નલ છે, જાફરાબાદ પર બે નંબરનું સિગ્નલ ત્રણ નંબરનું કરી દેવામાં આવ્યું છે અને દ્વારકા, પોરબંદર, કચ્છ તમામ જગ્યાના જે બંદર હતા તેમાં દસ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. બિપોર જોઈ વાવાઝોડું જેમ જેમ નજીક આવતો રહ્યો છે તેમ દરિયાકાંઠાના સિગ્નલો બદલતા રહ્યા છે. હું દ્રશ્ય બતાવું છું આજે જાફરાબાદના લાઇટ હાઉસના. તો આજે થોડી વાર પહેલા તે ત્રણ નંબરનું સિગ્નલ બદલવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાની અંદર હાઈટાઇટ વાતાવરણ છે. ત્યારે જાફરાબાદના દરિયાના દ્રશ્યો આપ જોઈ શકો છો. ધીમે ધીમે પવનની ગતિ વધી રહી છે. મોજાઓનો ઉછાળ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જોકે હાલ તંત્ર તરફથી દરિયાકાંઠે સંપૂર્ણપણે ટાઈટ વ્યવસ્થા છે અને હવે ધીમે ધીમે આ વાતાવરણ બદલતું જાય છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી.